નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય ગુજરાતી, તેમાં ચેપ્ટર 20. તેમનું નામ છે વિરલ વિભૂતિ. તેમનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ, અને એમને તેમના લેખક છે આત્માર્પિત અપૂર્વજી. તેમાં વિભાગ એમાં જોઈએ પ્રશ્ન નંબર 1, કે નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકનો એક ગુણ છે. એમાં 1, શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? તેમાં જવાબ જોઈએ કે શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ લક્ષ્મીનંદન હતું. 2, રાયચંદે કૃષ્ણ કીર્તન ભક્તિપદો અવતાર કથાઓનું શ્રવણ કોની પાસેથી કર્યું હતું? તેમાં જોઈએ કે રાયચંદે કૃષ્ણ કીર્તન ભક્તિપદો અવતાર કથાઓનું શ્રવણ દાદા પાસેથી કર્યું હતું. 3, પ્રશ્ન છે કે રાયચંદને બાળવયે પિતૃપક્ષ અને માતૃપક્ષ તરફથી કયા સંસ્કાર મળ્યા હતા? તેમાં જોઈએ કે રાયચંદને બાળવયે પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા. 4, શ્રીમદે કેટલામે વર્ષે કાવ્ય રચવાનો પ્રારંભ કરેલો? શ્રીમદે 8મા વર્ષે કાવ્ય રચના કરવાનો પ્રારંભ કરેલો. 5, નાની ઉંમરે શ્રીમદને કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું? નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ એટલે કે જાતિ અંગેનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. 6, શ્રીમદને કયું દ્રશ્ય જોઈને જાતે સ્મરણ જાગ્યું હતું? અમીરચંદ કાકાના શબ્દને મસાણમાં બળતું જોઈને શ્રીમદને જાતે સ્મરણ જાગ્યું હતું. 7મો પ્રશ્ન, કોના ખિસ્સામાં કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી? સૌભાગ્યભાઈના ખીચાના કાગળની વિગતો વગર વાંચે શ્રીમદે જાણી લીધી હતી. 8મું, વઢવાણ કેમ્પમાં શ્રીમદે કયા મંડળની સ્થાપના કરી હતી? વઢવાણ કેમ્પમાં શ્રીમદે પરમશ્રત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી. 9મું, મુંબઈમાં શ્રીમદે શાનો પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા? મુંબઈમાં શ્રીમદે રાતાવધાન પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા. 10મું, સતાવધાની શક્તિ એટલે શું? સતાવધાની શક્તિ એટલે કે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. 11, શ્રીમદ રાજચંદ્રના જીવનમાં ઉત્તરોત્તર કઈ દશા નિર્ણાયક બનતી ગયેલી? શ્રીમદ રાજચંદ્રના જીવનમાં સહેદે વિદેહીના દશા નિર્ણાયક બનતી ગયેલી. 12મું, શ્રીમદને મન દેહ શાનું સાધન માત્ર છે? શ્રીમદને મન દેહ એ ધર્મ સાધનાનું સાધન માત્ર હતું. 13મું, સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું? વિરલ વિભૂતિ કૃતિમાં જણાવ્યા પ્રમાણે સાક્ષાત સરસ્વતીનું બિરુદ શ્રીમદ રાજચંદ્રને પ્રાપ્ત થયું હતું. 14મું, ગાંધીજીએ શ્રીમદના કયા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું? ગાંધીજીએ શ્રીમદના શ્રી આત્મસિદ્ધ શાસ્ત્ર ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું. 15, દેહ છતાં વિદેહી દશા આ શબ્દ કોને લાગુ પડે છે? દેહ છતાં વિદેહી દશા આ શબ્દો શ્રીમદ રાજચંદ્રને લાગુ પડે છે. 2, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ છે. એમાં 1, શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો? શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતાં 7 વર્ષ લાગે એ એમણે માત્ર 2 વર્ષમાં પૂરું કરી દીધું. આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી. 2, બાળવયની રાયચંદની પ્રવૃત્તિઓ વિશે જણાવો. શીઘ્ર કવિ રાયચંદે 8 વર્ષની ઉંમરે કવિતાની આશરે 5000 કળીઓ લખી હતી. 9મા વર્ષે તેમણે રામાયણ મહાભારતને કાવ્યરૂપે લખવાનું શરૂ કરેલું. તેઓ રમતગમતમાં પણ રસ લેતા. 13મા વર્ષે તેમણે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો હતો અને તે સમયે તેઓ પિતા સાથે દુકાને પણ બેસતા. 3, પ્રશ્ન, શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો. શ્રીમદના 2 પાસાઓ અને
दारसीभाई वच्चे राज संबंधी खटपट वेर हतुं। बने मामाए दारसीभाई ने ठेकाणे पाड़ी देवानो एटले के तेमने मारी नाखवानो कारसो घड़ेलो। एमनी वातचीत परथी श्रीमद्दने તે બાબતને ગંધ આવી ગઈ હતી અને તેમણે ઘારસીભાઈને ઘરે જઈ તેમને આ બાબતે ચેતવી દીધા। આ પ્રસંગ પરથી સમજાય કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી। ચોથો પ્રશ્ન કે કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા। શ્રીમદના કાકાજી સસરા ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને સત્તાવધાની તરીકે પરિચય કરાવ્યો। ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એક શબ્દ તેમણે શ્રીમદને વાંચી સંભળાવ્યા। આ પછી શ્રીમદ સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ત્યારે ગાંધીજી એમની સત્તાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। પ્રત્યેકના 4 ગુણો છે, એમાં પહેલું શ્રીમદનો ગાંધીજી સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો। ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો। શ્રીમદની સ્મરણ શક્તિ બહોળું શાસ્ત્રજ્ઞાન અને શુદ્ધ ચરિત્રથી ગાંધીજી એવા પ્રભાવિત થયા કે તેઓ એમના અનુરાગી બની ગયા। ગાંધીજીએ સ્વીકાર્યું કે તેણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યું છે। ગાંધીજીને આધ્યાત્મિક અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા, તેમને પ્રશ્ન પણ પૂછતા। આ બાબતમાં ગાંધીજીને શ્રીમદજી પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું। શ્રીમદની પ્રેરણાથી જ ગાંધીજીમાં અસત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા હતા અને દૃઢ થયા હતા। ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું। શ્રીમદ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું છે। આ દ્રષ્ટિએ જોતા એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ, પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા પણ હતા। પ્રશ્ન નંબર 2, રાયચંદને ક્યારે પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું? એક વખત રાયચંદના ગામમાં તેમના પરિચિત અમીચંદભાઈને સાપે દંશ દીધો। સર્પદંશથી તેઓ ગુજરી ગયા। ગુજરી જવું એટલે શું એ રાયચંદ જાણતા ન હતા। તેમણે તેમના દાદા પાસેથી જાણ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવું, પછી માણસ હાલી ચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ પી ન શકે, એટલે તેને તળાવ પાસેના જે સ્મશાનમાં બાળવામાં આવે અને બાળ રાયચંદને ઉત્સુકતા થઈ કે તળાવ પાસેના ઝાડ ઉપર ચઢીને તેમણે ભડભડ બળતી ચિતાને જોઈ। આ ઘટના જોયા પછી તેમના મનમાં વિચારોનું મનોમંથન શરૂ થયું, તેઓ ઊંડા ચિંતનમાં ડૂબી ગયા અને એમાંથી જ તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું। હવે આપણે જોઈએ વિભાગ સી કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ છે, જે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પ્રશ્ન પહેલો છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। પહેલું જિજ્ઞાસા, નુકસાન, સર્વોત્કૃષ્ટ, નિષ્ઠા, રુઝું, મૂલ્યવાન, પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોની સાચી સંધિ જોડો। સત પ્લસ સંગ, સત્સંગ, અભિ પ્લસ આસ, અભ્યાસ, વી પ્લસ આધિ, વ્યાધિ અને સત પ્લસ અવધાન, સતાવધાન, સમ પ્લસ કૃતિ, સંસ્કૃતિ, મનઃ પ્લસ મંથન, મનોમંથન। પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દની સાચી સંધિ છોડો। સંસ્કાર, સમ પ્લસ કાર, સ્મરણ, સ્મૃ પ્લસ અન્ન, આધ્યાત્મ, અધિ પ્લસ આત્મ અને ઉત્કૃષ્ટ, ઉત્ પ્લસ કૃષ્ટ, શ્રાવણ, સ્રો પ્લસ અન્ન। પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાસ ઓળખાવો। પહેલું શતાવધાની, બહુરીહી, તથસ્થ, ઉપપદ, સુવર્ણચંદ્રક, મધ્યમપદલોપી, મહાત્મા, કર્મધારી, લક્ષ્મીનંદન, તત્પુરુષ અને યુગ પ્રવર્તક, ઉપપદ, મનોમંથન, મધ્યમપદલોપી અને 8મું છે આત્મજ્ઞાન, મધ્યમપદલોપી સમાસ।
પ્રશ્ન નંબર 5 નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો સ્મરણ પરપ્રત્યય ઉદાસી પૂર્વપ્રત્યય કુરિવાજ પૂર્વપ્રત્યય સાંઢણી પરપ્રત્યય પ્રબળ પૂર્વપ્રત્યય મૂલ્યવાન પરપ્રત્યય છઠ્ઠું નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો પેઢી એટલે કે દુકાન સાંઢણી કૂટણી સંવાદ વાર્તાના અવધાન એકાગ્રતા મતલબ ખ્યાલ બોધ ઉપદેશ પ્રશ્ન નંબર 7 નીચેના સંજ્ઞાઓના પ્રકાર લખો સમુદાય સમૂહવાચક ગાંધીજી વ્યક્તિવાચક ગ્રંથ જાતિવાચક ઘી દ્રવ્યવાચક નિષ્ઠા ભાવવાચક અને મંડળ એ સમૂહવાચક પ્રશ્ન નંબર 8 નીચેના વાક્યોમાંના અલંકારોનો પ્રકાર લખો એમાં પહેલું છે કે આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તે ઉપમા અલંકાર છે બીજું શ્રીમદના અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે ખેંચાયા હતા એ રૂપક અલંકાર છે ત્રીજું શિરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર એ દ્રષ્ટાંત અલંકાર છે ત્યારબાદ જોઈએ નીચેના પ્રશ્નના માગ્યા પ્રમાણે ઉત્તર લખો તેમાં જે પ્રશ્ન નંબર 9 કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો એમાં પહેલું ગળે ઉતરવું એટલે કે સરળતાથી સમજાઈ જવું બીજું ઠેકાણે પાડી દેવું એટલે કે મારી નાખવું પતાવી દેવું ત્રીજું પીછું ન છોડવું એટલે કે સતત આગ્રહ રાખવું ચોથું આંખો ભરાઈ આવવી એટલે રડી પડવું આંખમાં આંસુ આવવા પાંચમું કારસું ઘડવું એટલે કે પ્રપંચ કરવો યુક્તિ કરવી છઠ્ઠું ગંધ આવવી એટલે કે અણસાર આવી જવો ખબર પડી જવી સાતમું ચેતવી દેવું સાવચેત કરી દેવું આઠમું મુગ્ધ કરી દેવું ચકિત કરી દેવું દસમું નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખવું એમાં પહેલું માતા તરફના સગા સંબંધી માતૃપક્ષ બીજું કે જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગૂઢ મંત્ર બીજ મંત્ર ત્રણ સૂત્રમાં રહેવાની લેખન રીતિ સૂત્રાત્મક શૈલી ચોથું તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો પુત્ર દર્શન ગ્રંથ પાંચમું એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ શતાવધાની શક્તિ પ્રશ્ન નંબર 11 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો સ્મરણ વિસ્મરણ પ્રારંભ અંત લીલી સૂકી કજોડું સજોડું આસક્ત અનાશક્ત પરહિત સ્વહિત બારમું નીચેના શબ્દોના અર્થ આપો સુરત એ નામનું શહેર છે ને સુરત એટલે ચહેરો નિવૃત્તિ એટલે સંતોષ અને નિવૃત્તિ એટલે નિરાંત ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13 નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો મસાણ સ્મશાન કારસો એટલે યુક્તિ ધીકતો એટલે ધમધોકાર અને વળગણ એટલે કે આશક્તિ પ્રશ્ન નંબર 14 નીચેના વાક્યમાંથી વિશેષણ સૌથી તેમનો પ્રકાર લખો પહેલું એક આધ્યાત્મિક પ્રયોગ વિરનું જીવન એક સંખ્યાવાચક આધ્યાત્મિક બીજું રાયચંદ્રનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું નોખું નિરાળું એ ગુણવાચક ત્રીજું 4 વર્ષની વયે રાયચંદ્ર નામ રાખવામાં આવ્યું 4 સંખ્યાવાચક ચોથું એક વિરલ વિભૂતિની આ વાત છે એક સંખ્યાવાચક અને વિરલ એ ગુણવાચક પ્રશ્ન 15મો નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેમના પ્રકાર લખો પહેલું કે નાની ઉંમરે શ્રીમદને જાતે સ્મરણનું જ્ઞાન જન્મેલું નાની ઉંમરે એ પ્રમાણવાચક બીજું રાજકોટમાં તેમણે શરીરનો ત્યાગ કર્યો રાજકોટમાં સ્થાનવાચક ત્રીજું ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી ચિતાને જોઈ હતી ભડભડ એ રીતિવાચક ચોથું હવે અમીચંદ કાકા હાલી ચાલે કે બોલી શકશે નહીં હવે સમયવાચક પ્રશ્ન 16 નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો મુગ્ધ મ પ્લસ ઉ પ્લસ ગ પ્લસ ધ પ્લસ અ ક્રમ
ક પ્લસ ર પ્લસ અ પ્લસ મ. પ્રશ્ન નંબર 17. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. કર્તરી રચના. તેમાં જોઈએ કે શ્રીમદે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો અને કર્મણીમાં ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું. પ્રશ્ન નંબર 18. નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો. તેમાં પહેલું જોઈએ કે છોકરાઓએ જવાબ આપ્યો. એમાં જોઈએ કે સંતે છોકરાઓ દ્વારા જવાબ અપાવ્યો. બીજું, શ્રીમદ વિશે તેમણે લખ્યું છે. શ્રીમદ વિશે તેમણે વિદ્વાન પાસે લખાવડાવ્યું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.